માંડલ તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન અંગે 1176 હેક્ટરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 37 ગામોમાં 504 જેટલા ખેડૂતો વધુ પ્રભાવિત. ઇસબગુલ, વરિયાળી, જીરું, ઘઉં સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન સર્જવા પામ્યું હતું. હવામાન ખાતાની આગાહીને અનુસાર અમદાવાદ જિલ્લામાં 18 અને 19 માર્ચના રોજ કમોસમી વરસાદ સર્જાયો હતો, ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં માંડલમાં વધુ નુકસાન સર્જવા પામ્યું હતું, જેને પગલે અમદાવાદ જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. માંડલ ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીએ જણાવ્યા અનુસાર તાલુકાના 1176 હેક્ટરમાં નુકસાન પ્રભાવિત એવી તમામ સીમો સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે 512 હેક્ટર પિયત પાકો તેમજ 102 હેક્ટર જેટલા બિન પિયત પાકોને નુકસાન પહોંચ્યું છે. આ બાબતે રિપોર્ટ તૈયાર કરીને જિલ્લામાં મોકલ્યો હતો અને 504 જેટલા ખેડૂતોને વધારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે તો અન્ય ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચ્યું હોવાનું માહિતી વિસ્તરણ અધિકારીએ આપેલી હતી. હું વિસ્તરણ અધિકારી ખેતી તાલુકો માંડલ. અત્યારના તાલુકામાં તારીખ 18 અને 19 3 2023ના રોજ કમોસમી વરસાદ થયેલ, જે અંતર્ગત અત્યારના માંડલ તાલુકામાં કુલ 37 ગામોના ઊભા પાકોમાં જેવા કે ઇસબગુલ, વરિયાળી, જીરું, બિનપિયત કપાસ, ઘઉં, એરંડા, અજમો વગેરે પાકોમાં થોડા ઘણા અંશે નુકસાનની ફરિયાદો મળે, જે અંગે અત્રેથી અત્યારના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વાતચીત કરતા તેઓ દ્વારા શ્રી સ્કૂલ 7 ટીમોની રચના કરવામાં આવેલ. રચના થયા બાદ અત્યારના માંડલ તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ. અત્યારના તાલુકામાં સર્વેની કામગીરી પૂર્ણ કરતા વિવિધ પાકોમાં કુલ 1176 હેક્ટર વિસ્તારનો કુલ સર્વે હાથ ધરે, જેમાંથી અંદાજિત કુલ 504 ખેડૂતોના કુલ 552 હેક્ટર પિયત પાકો અને 102 હેક્ટર જેટલા બિન પિયત પાકોમાં નુકસાન જોવા મળે. આભાર.